नमस्कार विद्यार्थी मित्रों, संस्कृत धोरण 9 सुभाषिती होई पाव। माधुर्यम एटले मधुरता, अक्षर व्यक्ति एटले के अक्षरोनी अभिव्यक्ति। पद सेदेस्तु पदनु विभाजन, सुस्वर एटले के सारो स्वर, धैर्य एटले धीरज, लय समर्थ એટલે કે લયની સમર્થતા, ષ એટલે કે અને, ષડ્યતે એટલે કે આ ષ, પાઠકાહ એટલે કે વાચકના, ગુણાહ એટલે કે ગુણો છે। હવે એમનું ગુજરાતી જોઈએ કે મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો અવાજ, ધીરજ અને લયની સમર્થતા, આ ષ વાચકના ગુણો છે। चलम वित्तम, चलम चित्तम, चले जीवित यौवने, चला चल मिंदम, सर्व कीर्तियव ही जीवती। चलम अटले धन, वित्तम अटले संचल, चलम अटले मन, चित्तम अटले मन, चले अटले के आ जीवन આવજા કરનારું, જીવિત યૌવન એટલે જીવન અને યૌવન, ચલાચલ મિંદમ એટલે કે આ બધું જ આવજા કરનારું છે, સરોહ એટલે બધું, કીર્તિ રહેવો એટલે કે કીર્તિ જ એટલે કે ખરેખર એક જ જીવે છે એટલે કે જીવતી એટલે જીવે છે। ધન સંચળ છે, મન સંચળ છે, આ જીવન અને યૌવન સંચળ છે, આ બધું જ આવજા કરનારું છે, તેમાં કીર્તિ એક જ જીવે છે। કે આપણા પણ જીવનમાં શું કહે છે કે ધન અને મન આપણું બંને કેવું છે, અસ્થિર છે। સંચળનો મતલબ શું થાય છે, અસ્થિર છે। અને આપણું જીવન અને આપણી યુવાની એ પણ શું છે, તો કે અસ્થિર છે, એ સ્થાયી છે નહીં। આપણું જીવનમાં યુવાની રહે એ આજા કરનારી છે, એટલા માટે આપણી જે કીર્તિ છે, ખ્યાતિ છે, એ જ હંમેશા આજીવન જીવંત રહે છે। મક્ષિકાહ એટલે માખી, માખીઓ, વર્ણહ એટલે જખમ, ઈચ્છા નથી એટલે કે ઈચ્છે છે, ધન ઈચ્છા નથી એટલે કે રાજાઓ ધન ઈચ્છે છે, નીચાહ એટલે કે નીચ હલકા માણસો, કલહ એટલે ઝઘડો, ઈચ્છંતિ એટલે ઈચ્છે છે, શાંતિમ ઈચ્છનતી એટલે કે સાધુઓ શાંતિ ઈચ્છે છે। હવે આખું ગુજરાતી જોઈએ કે માખીઓ જખમ એટલે કે ઘા ઈચ્છે છે, રાજાઓ ધન પૈસા ઈચ્છે છે, નીચ માણસો ઝઘડો ઈચ્છે છે અને સાધુઓ સજ્જન લોકો શાંતિ ઈચ્છે છે। ક્યાં માણસના ગુણો છે, ગાઓ એટલે કે ગાય, ગંધેન એટલે કે સુગંધથી, પશ્યંતિ એટલે જુએ છે, વેદેહ એટલે વેદથી, પશ્યંતિ એટલે જુએ છે, બ્રાહ્મણ એટલે બ્રાહ્મણો, ચારહ એટલે કે જાસૂસો, પશ્યંતિ એટલે જુએ છે, રાજન એટલે રાજાઓ, ચક્ષુ એટલે આંખો, અભ્ય એટલે બે, ઇતરે એટલે કે અન્ય, જનાહ એટલે લોકો। હવે આખું ગુજરાતી જોઈએ કે ગાય સુગંધથી જુએ છે, બ્રાહ્મણો વેદથી જુએ છે, રાજાઓ પોતાના જાસૂસો વડે અને સામાન્ય લોકો પોતાની બંને આંખો વડે જુએ છે। લેશનમાં દરેક શ્લોકનું અનુવાદ એકવાર લખવાનું છે અને પાકું કરવાનું છે, અને સંસ્કૃતની પાકી નોટ ફરજિયાત બનાવવાની છે, તેમાં તેનું ભાષાંતર અને તેની પાછળના ટિપ્પણી અને સ્વાધ્યાય લખવાના છે પાકી નોટમાં।